નહીંતર એકટાણું કરવું વાર્તા સાંભળવી અને માસ પૂરો થતા બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સાચું બોલવું આ રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર શ્રી પરસો ભગવાન પ્રસન્ન રહે છે અને સુખ શાંતિ આપે છે તો ચાલો આપણે વાર્તા સાંભળીએ એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા તેઓ બધી વાતે સુખી હતા પણ સંતાનની ખોટ હતી આથી તેઓ ખૂબ ચિંતામાં રહેતા હતા એ દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે ગામના સ્ત્રી પુરુષો નદીએ નહવા જવા લાગ્યા બ્રાહ્મણ અને તેની પત્ની પણ નદીએ નહવા ગયા અને દેખાદેખીમાં તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત રાખ્યું તથા ભોય પર પથારી કરીને સુવાનું નેમ લીધું બંને જણા વૃદ્ધ અવસ્થા હતા આથી બ્રાહ્મણીથી ઘર કામ થઈ શકતું ન હતું તે સવારે રાંધે તો સાંજે ન રાંધે આમ તેઓ એકટાણું કરવા લાગ્યા બ્રાહ્મણીને એક દિવસ કંટાળીને તેને બ્રાહ્મણને કહ્યું જો ઘરમાં હોય તો રાંધવાનું કામ તો કરે ને જો તે રાંધવાનું કામ કરતી હોત તો મારે આ પરસોત્તમ ધ્યાન અપાત અને પ્રભુની ભક્તિ વધુ થાત આ સાંભળી બ્રાહ્મણ બોલ્યા છોકરો હોય તો વહુ આવે ને આપણે તો છોકરો જ ક્યાં છે ત્યારે બ્રાહ્મણની પત્નીએ કહ્યું વહુ લાવવામાં વળી છોકરાની શું જરૂર પડે તમે તમારે સામેવાળાને કહી દેજો કે મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે તે ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે લગ્ન કરી દઈશું આ સાંભળી બ્રાહ્મણ હસવા લાગ્યા પરંતુ બ્રાહ્મણની પત્નીએ તો વહુ લાવવાની હઠ પકડી હતી આથી ન છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યાની શોધમાં નીકળી પડ્યા રસ્તે ચાલતા એક નાનું એવું ગામ આવ્યું ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે એક બ્રાહ્મણને પરણવા લાયક દીકરી છે બ્રાહ્મણ તો એના ઘરે જઈ ચડ્યા અને કહેવા લાગ્યા ભાઈ મારો છોકરો કાશીએ ભણવા ગયો છે ખૂબ જ હોશિયાર છે જો તમારી ઈચ્છા હોય તો મારા છોકરા સાથે તમારી છોકરીને પરણાવી દો પેલો બ્રાહ્મણ તો આ સાંભળીને વિચારમાં પડી ગયો મુરત્યો જોયા વગર કંઈ દીકરીને થોડી પરણાવાય તેમ છતાં જો આવો ભણેલો ગણેલો મુરત્યો મળતો હોય તો લગ્ન કરવામાં કંઈ ખોટું નથી આવો વિચાર તેના મનમાં આવ્યો પરંતુ પુત્રીને કોની સાથે પરણાવી તે પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો તેના જવાબમાં બ્રાહ્મણે કહ્યું હું આ પોથી લઈ આવ્યો છું તેની સાથે તમારી પુત્રીને ત્રણ ફેરા ફેરવી દો અને ચોથો ફેરો આ અધિક માસ પૂરો થતાં મારો દીકરો કાશીયથી આવે ત્યારે તેની સાથે ફેરાવી દેશું પેલા બ્રાહ્મણે એની વાત કબૂલ કરી અને પોથી સાથે ફેરા ફેરવે દીકરીને વડાવી દીધી બ્રાહ્મણ તો વહુને લઈ ઘરે આવ્યા વહુને જોઈને બ્રાહ્મણી ખૂબ ખુશ થઈ ગઈ વહુએ તો આવતા વેત જ બધું કામ પોતાની માથે લીધું આથી બ્રાહ્મણીને નિરાશ થઈ ગઈ તે હવે સુખેથી કથા વાર્તા વાંચવામાં પોતાનો સમય પસાર કરવા લાગી એકવાર બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા ત્યાં અચાનક તેની પાડોશણ કોઈ કામ અંગે તેના ઘરે ગઈ તે ઘરે રૂપાળી વહુને જોઈને ચોંકી ગઈ અને પૂછી બેઠી અલીબાઈ તું કોણ છે અને ક્યાંથી આવી છે તો વહુએ કહ્યું હું આ ઘરની વહુ છું પરણીને આવી છું પાડોશણે આશ્ચર્ય પામીને કહ્યું એમને તો છોકરા જ ક્યાં છે તે તું વહુ થઈને આવી છો આ સાંભળી વહુ વિચારમાં પડી ગઈ થોડીવાર પછી તેને પોતાની એકલતાનું ભાન થતાં રડવા લાગી બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી પાછા આવ્યા અને તેને રડતી જોઈ તેને પૂછ્યું વહુ બેટા કેમ રડો છો જવાબમાં વહુએ કહ્યું હમણાં અહીં પાડોશણ આવ્યા હતા તેણે કહ્યું તમારે દીકરો જ ક્યાં છે આ સાંભળી બ્રાહ્મણી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી તો નકામી કરવાની પડી ગઈ છે માટે તમારે એમનું કંઈ સાંભળવું નહીં આવડું મોટું આ ઘર છોકરા વગર શોભે ખરું તમે જરા માર્ગ પર વિશ્વાસ રાખો મારો દીકરો અધિક માસ પૂરો થતા કાશીયાથી ભણી ગણીને જરૂર પાછો આવશે ત્યાં સુધી લો આ સાત ઓરડાની ચાવીઓ સંભાળો દરેક ઓરડામાં ખાવા પીવાની પહેરવાની ઓઢવાની ચીજો ભરેલી છે પણ એટલું યાદ રાખજો કે ભૂલે ચૂકે સાતમો ઓરડો ઉઘાડશો નહીં બ્રાહ્મણીએ સાતમા ઓરડામાં ભગવાનનું સ્થાપન કરેલું હોવાથી વહુએ એ ઓરડો ઉગાડવાની ના હતી પરંતુ એક વાર વહુને વિચાર આવ્યો કે એ સાતમા ઓરડામાં ખોલીને જોવે તો તેને કુતુહલ પૂર્વક સાતમો ઓરડો ઉગાડીને જોયું તો અંદર રૂપરૂપના અંબાર જેવો એક દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠો હતો કમાળ ઉગાડવાના અવાજથી તેની આંખ ખુલી ગઈ તેણે વહુને ઓરડામાં આવેલી જોઈને કહ્યું તમે તરત જ વાસી દો માતા પિતાના વ્રતમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે અત્યારે હું શાસ્ત્રોનો મુખપાઠ કરી રહ્યો છું અને હા જ્યારે વ્રત પૂરું થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું વહુ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ તેણે સાસુને પોતે સાતમો ઓરડો ઉગાડ્યો હતો તેની ગંધ પણ ન આવવા દીધી પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વહુએ સાસુ સસરાને કહ્યું હવે તમારા દીકરા સાથે મારો ચોથો ફેરો ફરાવો સાસુ સસરા તો આ સાંભળીને ગભરાઈ ગયા કે હવે દીકરો ક્યાંથી લાવવો અત્યાર સુધી તો બધા બહાના કાઢ્યા પણ હવે ચોથો ફેરો ફરવા કોને બોલાવીશું વહુ તેમની મૂંઝવણ પારખવા જતી બોલી સાસુમાં ઊભા રહો હું તમારા દીકરાને બોલાવી લાવું છું એમ કહીને સાતમો ઓરડો ઉગાડી દિવ્ય પુરુષોત્તમને બોલાવી લાવી સાસુ સસરા પોતાના ઘેર સ્વયં પરસોત્તમ ભગવાનને પધારેલા જોઈ ગાંડા ઘેલા થઈ ગયા આખરે પ્રભુએ તેમની લાજ રાખી ત્યાર પછી પરસોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ચોથો ફેરો ફેરાવી પૂર્ણ કર્યો પરણી ઉતર્યા પછી પતિ પત્ની બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પગે લાગ્યા એ વખતે તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા કારણ કે આજે પ્રભુએ તેમની લાજ રાખી દીધી હે પરસોત્તમ ભગવાન જેમ તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનારને કથા વાર્તા વાંચનાર સાંભળનાર બધાને ફળજો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ બધા વિડીયો મારી ચેનલમાં છે તો તે પણ તમે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ મિત્રો